નસવાડીમાં એક ખાનગી ટ્યુશન સંચાલકે તેમના ટ્યુશનમાં આવતા ધોરણ 5ના વિદ્યાર્થીને લેશનમાં ભૂલ થતા માર મારતા બાળકના પરિવારે ટ્યુશન સંચાલક વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ટ્યુશન સંચાલકે આ બાબતે માફી માંગતા મામલો થાળે પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરના ગાયત્રી નગરમાં રહેતો તડવી હર્ષકુમાર નસવાડીથી 5 કિલોમીટર દૂર ધામસિયા ગામે આવેલી એક ખાનગી શાળામાં અભ્યાસ માટે જાય છે. આ ખાનગી શાળાના આચાર્ય ધર્મેન્દ્રસિંહ ધોરણ 1-9નું ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવે છે. હર્ષને ટ્યુશનમાં લેસન કરવામાં ભૂલ પડતા ટ્યુશનના સંચાલકે માર મારતા હર્ષ ગભરાઈ ગયો હતો. માર મારવાને કારણે હર્ષ બીમાર પડતા તેના પરિવારજનો તાત્કાલિક ખાનગી દવાખાના લઈ ગયા હતા. આ ટ્યુશન સંચાલક વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી, પરંતુ આ ટ્યુશનના સંચાલકે પોતાની ભૂલ સ્વીકારીને બીજી વાર નહીં મારવાની ખાતરી આપીને આ બાળકના પરિવારજનોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો. અમારા આચાર્યશ્રી સવારમાં ટ્યુશન લે છે ત્યાં હું દરરોજ ટ્યુશન જઉં છું. ત્યાં મને રસોઈમાં ભૂલ પડી હતી તો સર મને પાછા બૈડામાં 2 વાર માર્યો અને કાન ખેંચ્યો હતો. સવારમાં છોકરો અમારો ટ્યુશનમાં જાય છે ત્યાં સર રસોઈમાં ભૂલ પડી એમ કરી કાન ખેંચ્યો અને વોહામાં થાપડો માર્યો ને તે બહુ ફૂલી ગયું હતું. દવાખાને લઈ ગયા હતા અને અમે દવા ગોળી આપી અને હમણાં કાનમાં દુખે છે એવું કહે છે અને પાછળ બી દુખે છે અને લોહી દમાઈ ગયું છે. એ પહેલી વાર મોટા છોકરાને માર્યું હતું, હમણાં નાના છોકરાને માર્યું. એટલે માર્યું બરાબર છે વસ્તુ, પણ એ જે કે છે કાન ખેંચીને માર્યું એવું નથી માર્યું, ખાલી એમ કાન નીચે પકડીને થોડું એમ મારેલું છે. શર્ટ એકલું પહેરેલું હતું, સ્વેટર બેટર કશું પહેરેલું નથી. સરકારી નિયમ પ્રમાણે બધું બંધ કરાવેલું છે કે ભાઈ કોઈને શિક્ષા કરવી નહીં. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.